ख्रिस्तमा वाला भाइयों बहनों स्वजनों मित्रों, आज अपने एसेंशन ऑफ जीसस क्राइस्ट प्रभु यीशुना स्वर्गारोहण विषय हूँ बात करवा मांगू छू। आम अपने एवं मानिए छे कि ईस्टर पूर्ण थे एटले उजवणीनो अंत, ईस्टर एटले उजवणीनो अंत पण एवं नथी। गुड फ्राइडे पर वदन स्तंभ पर प्रभु यीशुनु मृत्यु, पुनुस्थान रविवारे अने स्वर्गारोहण 40 दिवस पछी। आम तो मित्रों आज 40 दिवस थाय छे एटले आज आ पर्वनी उजवणी करवानी होय छे, पण माता धर्म सभाए रविवारे ईशुना स्वर्गारोहणना पर्वनी उजवणी राखेल छे। जे पर्वए आपणा जीवननो आखो मार्ग बदल्यो અને આખા વિશ્વને કાયમ માટે બદલી નાખ્યું, તો આવો આપણે તેના પર મનન ચિંતન કરીએ। પ્રભુ ઈસુના પ્રતાપી જીવનનો પૃથ્વી પર ના 40 દિવસનો અંત આવે છે। એ પર્વ એટલે પ્રભુ ઈસુનું સ્વર્ગારોહણ પર્વ। પ્રભુ ઈસુ પોતાના પ્રિય શિષ્યોની વિદાય લેવા માટે છેલ્લી વાર ભોજન લેવા બેઠા ત્યારે તેમણે પોતાના જૂના ઉપદેશોની પ્રવચનોની ગીરી પ્રવચનોની યાદ અપાવી અને જેરુસાલેમ છોડી બીજે ક્યાંય ન જવાનો શિષ્યોને આદેશ આપ્યો। કારણ કે આગળ તેમના અંગે પરમેશ્વર પિતાનું વચન પૂર્ણ થવાનું હતું, જેની તેમણે આગાહી આપી હતી। એવા પવિત્ર આત્માની તેમણે ભેટ મળવાની હતી। પ્રેષિતોના ચરિત્રો પહેલો અધ્યાય એની 1-14 કલમ વાંચીએ, એમાં આનું સુંદર વર્ણન છે। લખે છે, જેઓ ભેગા થયા હતા તેઓ ઈસુને પૂછવા લાગ્યા, પ્રભુ આપ આ સમયે ઇઝરાયલનું રાજ્ય ફરી સ્થાપવાના છો? ત્યારે તેમણે કહ્યું, પિતાએ પોતાના અધિકારથી નક્કી કરેલ સમય કે ઘડી તમારે જાણવાના નથી, પણ પવિત્ર આત્મા તમારામાં આવશે ત્યારે તમને શક્તિ પ્રાપ્ત થશે અને તમે યરૂશલેમમાં સમસ્ત યહૂદિયામાં અને સમૃદ્ધમાં અને ટેટ ધરતીના છેડા સુધી મારા વિશે સાક્ષી થશો। આટલું બોલી પ્રભુ ઈશુ ઉભા થાય છે। તેમના શિષ્યો અને બીજા ત્યાં હાજર હતા તે બધા ઉઠ્યા અને કેદ્રોન તરફનો માર્ગ પકડ્યો અને પછી ઓલિવનો પહાડ ચડવા લાગ્યા। ત્યારે પોતાના ગુરુજીની વિજય સિદ્ધિને લીધે આનંદ હતો અને છૂટા પડવાનું દુઃખ પણ હતું। પ્રભુ ઈસુ એ ચારે બાજુએ પ્રેમ ભરી નજર નાખી, બધા એકીટાસે તેમને જોઈ રહ્યા હતા, ત્યારે તે સ્વર્ગ તરફ ઉચકાવા લાગ્યા। પ્રભુની અદ્રશ્ય થઈ જતી આકૃતિ તરફ બધા સ્તબ્ધ બનીને જોતા હતા, ત્યારે એક વાદળું આડું આવતા તેઓ દેખાતા બંધ થઈ ગયા। શિષ્યોની નજર તો સ્વર્ગ ભણી જ ચોંટાઈ ગઈ, તેમની આંખો પોતાના પ્રિય ગુરુજીને શોધી રહી હતી। એવામાં શ્વેત વસ્ત્રોમાં બે માણસો તેમની પાસે આવ્યા અને બોલ્યા, હે ગાલિલના માનવીઓ, તમે આમ આકાશવાણી જોઈ શું રહ્યા છો? આ ઈસુ જેમને તમારી પાસેથી સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા છે, તેઓ તમે એમને જે રીતે ઉપર ચડતા જોયા એ જ પ્રમાણે તેઓ પાછા આવશે। દર્શનનો 5મો અધ્યાય 11મી કડી દર્શનના ગ્રંથમાં આનું સુંદર વર્ણન છે, ભવિષ્યવાણી છે, પ્રભુ મહિમા સહિત પાછા આવશે પોતાના ભક્તોને પોતાના સાનિધ્યમાં વસવા માટે બોલાવશે। પ્રભુ ઈશ્વરનું પુનરાગમન થશે ત્યારે ઈશ્વરનું અખંડ સામ્રાજ્ય સ્થપાશે। આ માટે આપણે રાખવાની છે શ્રદ્ધા। ઈસુ ખ્રિસ્ત સ્વર્ગમાં જવું એ નવા કરારમાં નોંધાયેલી સૌથી મહત્વપૂર્ણ ઘટના છે। તે શુભ સંદેશમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે, તેમ છતાં આજે તે ખૂબ જ ધ્યાન આકર્ષિત કરતું નથી। કદાચ તેના વિશે કોઈ પુસ્તકો વાંચ્યા નથી અથવા
તેના ઉપર ઘણા આપણે ઉપદેશો સાંભળ્યા નથી. સામાન્ય રીતે આપણે વધસ્તંભ એટલે પ્રભુ ઈશ્વરનું મૃત્યુ અને પુનરુત્થાન પર ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ, પરંતુ પ્રભુ ઈસુનું સ્વર્ગારોહણ એ મુખ્ય છે. ખાસ કરીને લુકના લખાણો, સંત લુકે ખ્રિસ્તી ધર્મની ઉત્પત્તિના બે ભાગનો ઇતિહાસ લખ્યો છે. એક તો લુકની સુવાર્તા, જેને આપણે લુકનો શુભ સંદેશ કહીએ છીએ, જે બાઇબલમાં આપણે લુકના શુભ સંદેશ તરીકે આપણે જાણીએ છીએ, અને બીજો ભાગ એ પ્રેષિતોના ચરિત્રો, પ્રેરિતોના કૃત્યો. આમ સંત લુકે એક તો સંત લુકનો શુભ સંદેશ અને પ્રેરિતોના કૃત્યો, પ્રેષિતોના કૃત્યો, એમ બે ખ્રિસ્ત ધર્મની ઉત્પત્તિના ભાગ લખ્યા છે. સ્રોત સંહિતા, ગીત શાસ્ત્ર જેને આપણે કહીએ છીએ, એ સ્રોત સંહિતાનો 110મો અધ્યાયમાં આ બાબત પ્રતિબિંબિત થયેલી છે. પ્રભુ ઈસુ સર્વસમર્થ પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજમાન છે. આપણે એટલે જ શ્રદ્ધા ઘોષણામાં બોલીએ છીએ કે પ્રભુ ઈસુ પિતા પરમેશ્વરને જમણે આસે બિરાજમાન છે. સ્વર્ગારોહણ કરનાર અને જમણે આસે બિરાજવા પ્રભુ ઈસુ આપણને શું આપે છે? તો આપણને પવિત્ર આત્માની ભેટ આપે છે. પ્રભુ ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું કે તેમનાથી દૂર જવું ખૂબ સારું છે, કારણ કે તે પછી જ તેઓ બીજો બેલી એટલે કે બીજો સહાયક સત્ય સ્વરૂપ આત્મા મોકલશે. યોહાનના 16મા અધ્યાયમાં 7-16ની કલમમાં આનું વર્ણન છે. ઈસુના સ્વર્ગારોહણના 10 દિવસ પછી પેન્ટેકોસ્ટના દિવસે બરાબર તે જ થયું. પવિત્ર આત્મા સામર્થ્ય સાથે, શક્તિ સાથે ઉતર્યો. આમ મુક્તિના ઇતિહાસમાં એક નવા યુગનું મંડાણ થયું. એટલા માટે જ સંત પીતર પ્રેષિતોના ચરિત્રના 2 અધ્યાયમાં 33મા કલમમાં જણાવે છે, આમ ઈશ્વરે જમણે હાથે જેનું વચન આપવામાં આવ્યું હતું તે પવિત્ર આત્માની પિતા પાસેથી એમને પ્રાપ્તિ થઈ છે, તેનો જ એમણે વર્ષાવ કર્યો છે. સંત લુક આપણને યાદ અપાવે છે કે ખ્રિસ્તે તેનો આત્મા આપ્યો છે, જે આપણને આપણા ધ્યેયને પૂર્ણ કરવા માટે શક્તિ પ્રદાન કરે છે, હિંમત આપે છે, ચિંતા ડર તમામ પ્રકારની આપત્તિઓથી આપણને ઉગારે છે. સંત લોક બીજી પણ યાદ અપાવે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ આપણા તારણહાર છે, રાજાઓના રાજા છે, જે આપણા પાપોની માફી આપે છે, જે ખોવાયેલાઓને શોધે છે અને બચાવે. હિબ્રુનો 1:14 કલમમાં લખ્યું છે, આપણી પાસે ઈશ્વરના પુત્ર ઈસુ જેવા મહાન વડા પુરોહિત છે, જે આકાશને પાર કરીને ઠેઠ પહોંચ્યા છે, તો જ આપણે જે ધર્મશ્રદ્ધાને સ્વીકારી તેમાં અચળ રહીએ. માટે આપણે પ્રાર્થના કરીએ ત્યારે શ્રદ્ધા ઘોષણા બોલવી એટલી જ જરૂરી છે, મહત્વની છે. એફેસીના 1 અધ્યાયમાં 20મી કલમમાં લખ્યું છે, તે ઈસુને બધા યુગોમાં બધી શક્તિઓ પર શાસન કરનાર રાજા તરીકે પ્રસ્થાપિત કરે છે. એ શક્તિનો પ્રબળ પ્રભાવ આપણે ખ્રિસ્તની બાબતમાં જોયો છે. એ શક્તિ વડે ઈશ્વરે તેમને મૃત્યુમાંથી સજીવન કર્યા, સ્વર્ગધામમાં પોતાને જમણે આસને બેસાડ્યા. તો આવો આ રવિવારે આપણા પ્રભુ ઈશ્વરનું સ્વર્ગારોહણનું પર્વ ધામધૂમથી ઉજવીએ, આધ્યાત્મિક રીતે ઉજવીએ, અને તો જ પ્રભુ ઈશ્વરનું સ્વર્ગારોહણનું આ પર્વ સાર્થક થયેલું ગણાશે.